નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. મિત્રો, ધોરણ 9 વિજ્ઞાનનો પાઠ 14 નૈસર્ગિક સ્ત્રોતો, એના 9 પાઠ આપણે કર્યા. લાસ્ટ સેશનમાં આપણે નાઇટ્રોજન ચક્ર વિશે ડિટેલમાં ચર્ચા કરી. આજના વિડીયોની અંદર આપણે કાર્બન ચક્ર વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. તો શરૂ કરીએ આપણો આજનો વિડીયો. પ્રશ્ન છે આપણો, કાર્બન ચક્ર પર નોંધ લખો. તો પૃથ્વી પર કાર્બન એ ઘણા વિવિધ સ્વરૂપોમાં મળી આવે છે, જેમાં હીરો અને ગ્રેફાઇટ એ મૂળભૂત સ્વરૂપ છે. પૃથ્વી પર લાખો કરોડો વર્ષથી જે પ્રક્રિયાઓ ચાલી રહી છે તેમાં ઘણા બધા કાર્બનિક ઘટકો એ ભૂમિમાં દટાયા અને ભૂમિનું દબાણ તથા ઊંચું તાપમાન એના કારણે અંદર જે કાર્બન હતો એ કાર્બન હીરા અને ગ્રેફાઇટમાં રૂપાંતર પામ્યો. તો એ આપણે કાર્બનના મૂળભૂત સ્વરૂપો તરીકે ઓળખીએ છીએ. હવે વાતાવરણની અંદર એ સંયોજન સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ તરીકે તથા મૃદાવરણમાં વિવિધ પ્રકારના ખનિજોમાં કાર્બોનેટ અને બાયકાર્બોનેટ તરીકે મળી આવે છે. આપણને જમીનમાંથી જે ખનિજો મળે છે તો એની સાથે એ કાર્બોનેટ કે બાયકાર્બોનેટ એટલે કે CO3 અથવા HCO3 એના સ્વરૂપે જોડાયેલો હોય છે. તો સજીવોમાં એનું મહત્વ શું છે? તો કે બધા જ સજીવોમાં કાર્બન આધારિત અણુઓ, કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિન છે. જેમ નાઇટ્રોજન જરૂરી છે એવી રીતે કાર્બન પણ જરૂરી છે. અને મોટાભાગના દરેકે દરેક સજીવ જે છે એનો મોટાભાગનો જે હિસ્સો છે શરીરનો એ કાર્બનનો બનેલો હોય છે. કારણ કે દરેક સજીવ મૃત્યુ પામે પછી એને તમે સળગાવી શકો છો અને એ સળગે છે. તો એ સળગે છે એનો અર્થ જ શું છે કે એમાં કાર્બન રહેલો છે. સિમ્પલી એટલું યાદ રાખો કે જેને સળગાવતા એ કાળું પડે અને સળગી ઉઠે તો એની અંદર શું ઘટક છે? કાર્બન મુખ્ય ઘટક છે. વિવિધ પ્રાણીઓનું બાહ્ય કંકાલ અને અંતઃ કંકાલ એ કાર્બોનેટ ક્ષારોનું બનેલું હોય છે. આપણે જે બાહ્ય કંકાલ એટલે શું? તો શંખ, છીપ વગેરે આપણે જે જોઈએ છીએ તો એની બહારનું જે ચૂનાનું કવચ છે, જે આપણે કોડી વગેરે કહીએ છીએ, તે દરેકે દરેક, તો એ ચૂનાનો કવચની અંદર કાર્બોનેટ સ્વરૂપે કેલ્શિયમ હોય છે. એટલે કે એ કેલ્શિયમ કાર્બોનેટ છે. ત્યારબાદ મનુષ્ય વગેરે પ્રાણીઓની વાત કરીએ તો એમનું જે અંતઃ કંકાલ એટલે કે આંતરિક હાડપિંજર જે આપણે કહીએ છીએ તેમાં પણ કેલ્શિયમ કાર્બોનેટ મુખ્ય ઘટક છે. તો સજીવો માટે એનું મહત્વ ખૂબ જ વધારે છે. હવે મિત્રો, અહીં તમને કાર્બન ચક્ર જે છે એ દર્શાવ્યું છે કે વાતાવરણનો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ એનો કાર્બનિક સંયોજનમાં રૂપાંતર કરે અને ત્યાંથી ડાયરેક્ટ જ એ સમયે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડી જાય. રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ એ છૂટો પાડતી હોય છે. ત્યારબાદ આ જે કાર્બનિક સંયોજનો છે એને પ્રાણીઓ પોતે ઉપયોગમાં લેતા હોય છે. આ પ્રાણી શ્વસન અને વિઘટન દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. જ્યારે આ પ્રાણી મૃત્યુ પામે ત્યારે અકાર્બનિક કાર્બોનેટ એમની અંદર જે હોય છે એમાં એ કાર્બન સ્થાયી થતો હોય છે અથવા પેટ્રોલિયમ તરીકે પણ એ રૂપાંતરણ પામતા હોય છે. વનસ્પતિ પણ ડાયરેક્ટ પેટ્રોલિયમમાં રૂપાંતર પામે છે અને જો દટાઈ જાય તો લાંબા સમયને અંતે કોલસા તરીકે પ્રાપ્ત થાય. અને સૌથી મહત્વનું જે છે તો કે પાણીમાં અને એ છે સમુદ્રની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ ઓગળે છે તો એ કાર્બોનેટ સ્વરૂપે સ્થિર થાય છે. તો એ કાર્બોનેટ વાતાવરણમાં પાછો જવાની સંભાવના કેવી છે? ખૂબ જ ઓછી છે. કારણ કે લાઇમસ્ટોન એટલે કે ચૂનાના પથ્થર તરીકે એ નિર્માણ પામતો હોય છે અને લાખો વર્ષોની પ્રક્રિયાને અંતે તૈયાર થાય છે. એટલે એક વખત જો પાણીમાં એ પહોંચી જાય તો પછી વાતાવરણમાં પાછા જવાની શક્યતા જે છે એ કેવી થઈ જાય છે? નહિવત થઈ જાય છે. હવે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ શું છે? તો ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. જે વનસ્પતિ છે એ વનસ્પતિ શું કરે છે? માત્ર વનસ્પતિ નહીં, કેટલાક બેક્ટેરિયાઓ જે છે એ પણ ક્લોરોફિલ ધરાવે છે. તો એ બેક્ટેરિયાઓ પણ સૂર્યપ્રકાશની હાજરીમાં આ પ્રક્રિયા કરી શકે છે અને ગ્લુકોઝમાં રૂપાંતર કરે. તો એ ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝની સાથે સાથે અન્ય પદાર્થો પણ તૈયાર થતા હોય છે. તો એ સજીવો માટે જરૂરી છે. કારણ કે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યને જીવવા માટે ખોરાકની જરૂર છે. તો આ ખોરાક એને પ્રાણી અને વનસ્પતિમાંથી પ્રાપ્ય થાય છે. પ્રાણી જે છે, દાખલા તરીકે આપણે ખોરાક તરીકે માંસાહારની અંદર માછલી, મરઘી વગેરેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જે માંસાહારમાં પ્રાણીઓનો ઉપયોગ થાય છે એ પ્રાણીઓનો પણ
અલ્ટિમેટ ખોરાક તો વનસ્પતિ જ છે, તો એ વનસ્પતિએ જે ગ્લુકોઝ તૈયાર કર્યો છે એ સીધો કે આડકતરી રીતે દરેકે દરેક સજીવને જીવતો રાખવા માટે જવાબદાર છે. હવે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય છે કેવી રીતે, જે ઉપયોગ થાય છે એ આપણે જોયું, હવે એ પાછો કઈ રીતે આવે છે? તો જીવંત સજીવો ઉર્જા મેળવી અને શ્વસન પ્રક્રિયામાં ગ્લુકોઝનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયામાં ગ્લુકોઝની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ તૈયાર થતો હોય છે. કેવી રીતે? તો એની જે પ્રક્રિયા છે કંઈક આવી હોય છે, C6H12O6 એની સાથે ઓક્સિજન વાયુ જોડાય તો આપણને કાર્બન ડાયોક્સાઇડ તથા પાણીની વરાળ પ્રાપ્ત થાય છે અને એની સાથે ઉર્જા મુક્ત થતી હોય છે. તો આ રીતે ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ ક્યાં જાય છે? વાતાવરણમાં જાય છે. ત્યારબાદ દહન ક્રિયા માટે, જેમાં રસોઈ બનાવવા માટે, ઉષ્મા મેળવવા, પરિવહન માટે અને ઉદ્યોગોમાં બળતણ તરીકે પેટ્રોલિયમ વગેરેનો જે ઉપયોગ થાય છે કોલસાનો, તેનો, તો એના દહનથી પણ કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે. ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને મોટા પ્રમાણમાં અશ્મિ બળતણનો ઉપયોગ વધ્યો એ પછી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની ટકાવારી બમણી થઈ છે. એટલે અહીં જે માપ છે કાર્બન ડાયોક્સાઇડનું એ વાતાવરણમાં પુષ્કળ વધ્યું છે. ઘણા બધા ફેક્ટરો મિત્રો એમાં કામ કરતા હોય છે, કે એક તો ઔદ્યોગિક ક્રાંતિ થઈ, બીજું કે પેટ્રોલિયમને ઉપયોગ કરી શકનારા એન્જિનોની શોધ થઈ, જેને આપણે પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિન તરીકે ઓળખીએ છીએ, ત્રીજું કે ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે શહેરીકરણ ઝડપથી વિકસ્યું, તો જે જંગલ વિસ્તાર હતો એ ઝડપથી ઘટ્યો, એટલે કે વનસ્પતિનું આવરણ ઘટ્યું, જેના કારણે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરનારા પ્રાથમિક સજીવો જે છે વનસ્પતિ, એની સંખ્યામાં ઘટાડો થયો અને સંખ્યામાં ઘટાડો થવાના પરિણામે પણ કાર્બન ડાયોક્સાઇડમાં આડકતરી રીતે શું થયો, વધારો થયો, વાતાવરણમાં એનું પ્રમાણ વધ્યું. આમ કાર્બન વિવિધ ભૌતિક અને જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃ ચક્રીકરણ થાય છે. પુનઃ ચક્રીકરણ એટલે ફરીથી પાછો વાતાવરણમાં ઉમેરાવો અને પાછો વાતાવરણમાંથી ચક્રમાં આવવો. તો મિત્રો, અહીં આપણો આ સેશન પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર બાકી રહેલા પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરીશું. તો જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એ મિત્રોને ખાસ વિનંતી, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.